સુરતમાં અનાજના નામે લોકો સાથે ઠગાઈ થઈ છે. પૂણા વિસ્તારના લોકો સાથે ઠગાઈ થતા હોબાળો મચાવવામાં આવ્યો. કુલ 1500થી વધુ પરિવારો તેનો ભોગ બન્યા છે. 7000 રૂપિયા ફરાવી અનાજ આપવાના બહાને ઠગાઈ. KS ડિજિટલ ગ્રુપ પર ઠગાઈનો આક્ષેપ. ન્યાયની માંગ સાથે લોકોએ હોબાળો કર્યો. KS ડિજિટલ ગ્રુપના સંચાલકોને પોલીસ સ્ટેશન લઈ જવાયા. લોકો પાસેથી નાણાં ઉઘરાવી અનાજ આપ્યું નહીં. સુરતમાં ગરીબોને અનાજ આપવાના નામે ઠગાઈ આચરવામાં આવી છે. સુરતના કેસ આજે ડિજિટલ ગ્રુપ દ્વારા ઠગાઈ આચરવામાં આવી છે, ત્યારે રસ્તા પર આ ગરીબ લોકો ઉતરા છે. કારણ કે તેમની સાથે ઠગાઈ થઈ છે. 8000 રૂપિયા લેવા છતાં પણ કોઈ પણ પ્રકારનું અનાજ નહીં આપવાને ઠગાઈ. માસી કેમ અહીંયા ભેગું થવું પડ્યું તમારે? અમારા પૈસા વગર અનાજ પણ નહીં મળતું, અમને તારીખ પર તારીખ આપ્યા કરે છે. ઓનામે અભાવ નહીં રહેવાતું. 4 કલાક ઉભા રહીએ તો એમ કે કઈ નહીં મળે એમ કે છે. હવે અમારે શું કરવાનું? અમે 7500 ભરેલા સર, અને સ્કીમ હતી કે તમને આમાંથી તને 1 વર્ષનું અનાજ આપશે. અમને તારીખ આપેલી, આજે કાલની તારીખ આપેલી, આજે તારીખ થી લોકોને કોઈના ટેકાણા નથી અહીં આવવાના. અમને કે 1 વર્ષ સુધી તમને અનાજ આપશો, અમે એના ભરેલા, અમને 1 વાર પણ નથી આપ્યું. 1 વાર બિલકુલ. અહીંયા લોકો છે જે વિકલાંગ લોકો પણ આવી પહોંચ્યા છે. કાકા તમારે કેમ અહીંયા આ ગાડી લઈને આવવું પડ્યું? શું થયું છે? અનાજ લેવા માટે. શું થયું હતું? 7500 ભર્યા અમે લોકો. એક પેલે અનાજ આપ્યું, બીજી પેલે નહીં આપ્યું. છોકરાઓ ઘરે મૂકીને આવેલા છે ને સવારથી લાઈન લગાવીએ છીએ અમે. જો દશમાં જોઈ શકો છો કે કઈ રીતના જ્યાં કેએસ ગ્રુપ જે તેમના દ્વારા ઠગાઈ આચરવામાં આવી છે, અહીંયા ગાડી પોલીસ બંદોબસ્ત મોકલી દેવામાં આવ્યો છે. આ જે કંપની છે કેએસ ડિજિટલ ગ્રુપ દ્વારા તેમને બાહ્યદારી આપવામાં આવી હતી કે સસ્તા દરે અને ગરીબ વર્ગના જે લોકોને છે તે અનાજ આપવામાં આવશે, પરંતુ 1500થી 2000 લોકોને અનાજ નહીં મળતા આખરે તેઓ રસ્તા પર ઉતર્યા છે અને માંગ કરી રહ્યા છે કે તેમના પૈસા પરત આપવામાં આવે અથવા તો તેમને અનાજ આપવામાં આવે. છેલ્લા 2 દિવસથી આ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ધક્કા ખવડાવવામાં આવ્યા છે, ત્યારે સુરત શહેરના પૂણા વિસ્તાર દ્વારા આ જે કેસ ડિજિટલ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ સુરત.